नमो ब्रह्मादिभ्यो ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः वंशर्षिभ्यो नमो गुरुभ्यः। सत्तरवीं कंडिका की वाची अपन अथ आत्मने अन्नाद्यमागायत यद्भिकिंच अन्नमद्यते अनेन एव तदद्यते इह प्रतितिष्ठते। अथ आत्मने अन्नाद्यम आगायत अने पशी अप्राणे પોતાને માટે અન્નાદ્યનું એટલે કે ખાવા યોગ્ય અન્નનું આવાહન કર્યું, એનું ગાન કર્યું, આગાન કર્યું। યતિ કિંચ અન્ન મધ્યતે, જે કંઈ અન્ન ખાવામાં આવે છે, અનેન એવ તદ્યતે, અન્ન એટલે કે પ્રાણ વડે જ એ અન્ન ખાવામાં આવે છે। ઇહ પ્રતિષ્ઠતિ, અને માટે આ અન્નમાં પ્રાણ પ્રતિષ્ઠિત થાય છે। યસ્માત લોકે પ્રાણીભિઃ યત્કિંચિદ અન્ન મધ્યતે, કારણ કે મનુષ્ય જે કંઈ અન્ન ખાય છે તદ અનેન એવ પ્રાણેન પ્રાણ વડે જ ખાય છે। એટલું જ નહીં, કિંચન કેવલમ પ્રાણેન અધ્યતે એવ પ્રાણ વડે જ ખાય છે, વળી પ્રાણ વડે ખાય છે જેટલું નહીં, તસ્મિન જરા ઓછો કરજો જરા કરજો તસ્મિન શરીર આકાર પરિણત અન્નાદ્યઃ પ્રતિતિષ્ઠતિ, જે અન્ન ખાય છે એ અન્ન એ આ સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીરના રૂપમાં પરિણામ પામે છે, અને શરીરના રૂપમાં પરિણામ પામ્યા પછી એ શરીરમાં જ એ પ્રાણ પ્રતિષ્ઠિત થાય છે। તસ્માત પ્રાણીના આત્માના પ્રતિષ્ઠાર્થમ આગીતમ અન્નાદ્ય, અને માટે પ્રાણે પોતાની પ્રતિષ્ઠાને માટે આદ્ય એટલે કે ખાવા યોગ્ય અન્નનું ગાન કર્યું। યદપી પ્રાણેન અન્ન અન્ન પ્રાણેન અન્ન અદનમ, જો કે પ્રાણ વડે અન્ન ખવાય છે, તદપી પ્રાણસ્ય પ્રતિષ્ઠાર્થમ એવ, તો પ્રાણ અન્નને ખાય છે પણ એ પ્રાણની પ્રતિષ્ઠાને માટે જ છે। એટલે આમ પ્રાણ અન્નને ખાય છે, એ અન્ન વડે શરીર બને છે, એ શરીરમાં પ્રાણ પ્રતિષ્ઠિત થાય છે। એ તેના વાઘાદીશો એવા કલ્યાણ આસંગ જેવી ચિંતા એ હતી કે જો પ્રાણે પણ પોતાને માટે ગાન કર્યું, તો વાણી વગેરે પોતાને માટે ગાન કર્યું અને અસુરોનો સંગ એને લાગી ગયો, તો પછી પ્રાણ પણ અસુરોથી વિંધાય ખરો કે નહીં? કે ના, પ્રાણ અસુરોથી વિંધાતો નથી, કારણ કે એ જે ખાય છે એના વડે શરીર બને છે, શરીરમાં એ પ્રતિષ્ઠિત થાય છે, અને માટે કલ્યાણ આસંગ જ પાપમાં સંભવ પ્રાણે ન અસ્તિ। વાણી વગેરેની જેમ કલ્યાણ આસંગથી જન્મ તો પાપનો સંભવ પ્રાણના કિસ્સામાં નથી। આગળ ભરતા શ્રેષ્ઠ પુરોગંત ઇત્યાદિ ગુણ વિધાનાર્થમ વાક્યાંતરમ આગતે, તો પ્રાણ ભરતા છે, શ્રેષ્ઠ છે, પુરોગંત આગળ જનારો છે વગેરે ગુણોનું વિધાન કરવા માટે હવે પછીની કંડિકા 18મી કંડિકાની નું આદાન કે સ્વીકાર ભાષ્યકાર મહારાજ કરે છે। તે દેવાહાનનું અવધારણ અયુક્તમ, તો આ પ્રાણના કિસ્સામાં અવધારણ કરવામાં આવ્યું, પ્રાણીન એવ તદ્યતે, પ્રાણ વડે જ અન્ન ખવાય છે એવું તમે કહો છો, એ કંઈ બરોબર નથી કેમ? વાઘાદિનમ અપી અન્ન નિમિત્ત ઉપકાર દર્શનાત, તો વાણી વગેરે પણ અન્નને માટે ઉપકાર તો કરતા જ હોય છે, પછી એવું કેમ કહો છો કે પ્રાણ વડે જ ખવાય છે? તો ભાષ્યકારે કહ્યું, નહીં છે દોષ, એમાં કોઈ દોષ નથી, પ્રાણદ્વારત્વા તદુપકારસ્ય, કારણ કે વાણી વગેરે ઉપકાર થાય છે પણ પ્રાણ દ્વારા જ થાય છે। જે કે અન્ન ખાવામાં આવે છે એ બધું અન્ન પ્રાણને મળે છે, પછી એ પ્રાણ બધી ઇન્દ્રિયોને વહેંચી આપે છે, પરંતુ અન્ન સીધે સીધું વાણી વગેરેને કામ નથી લાગતું। કથમ પ્રાણ દ્વારક અન્નકૃત વાઘાદિના ઉપકાર, તો કેવી રીતે અન્નથી થતો ઉપકાર વાણી વગેરે ઉપર થાય છે? પ્રાણ દ્વારા થાય છે। અન્ન ખાઈએ એ અન્ન વાણી વગેરે ઇન્દ્રિયોને મળે એ પ્રાણ દ્વારા મળે છે, એવું શી રીતે? એ બતાવવાને માટે આ કંડિકા છે। આપણે 18મી કંડિકા વાંચીએ। તે દેવા અબ્રુવન એતાવદ્વા ઇદં સર્વં યદન્નં તદાત્મને આગાસીહી
अनो नह अस्मिन्नन्ने आभजस्वेति ते वैमा अभिसंविशतेति तथेति तं समन्तं परिण्यविशन्त तस्मात् यदनेन अन्नमत्ति तेन एताः तृप्यन्ति एवं हवा एनम् स्वाहा अभिसंविशन्ति भर्ता स्वानाम् श्रेष्ठः पुरः एता भवति अन्नादः अधिपतिः य एवं वेद यौह एवं विदम् स्वेषु प्रति प्रतिर्बुभूषति नह एव अलम् कार्येभ्यो भवति अथ य एव एतम् अनुभवति यो वा एतम् अनु भार्यान् बुभूर्षति सह एव अलम् भार्येभ्यो भवति लांबी कंडिका छे ने ते देवा अब्रुवन ए देवताओ बोल्या एतावत वा इदम एटले हवे एवी स्थिति छे के प्राण बत्री इंद्रियो ए पहला पोताने माटे गान कर्यु उद्गान कर्यु पोताने प्रजापतित्वनी प्राप्ति करावा माटे यजमान ने એ બધી ઇન્દ્રિયોને પાપે વિંધી નાખે એટલે વિંધાઈ ગઈ એટલે એ ગાન કરી ના શકી અને દેવતાત્વની પ્રાપ્તિ ના કરાવી શકી. પછી બધાએ નક્કી કર્યું કે ચાલો પ્રાણને સોંપવામાં આવે એટલે પ્રાણને સોંપ્યું. પ્રાણે આ ગાન કર્યું એના પરિણામે દેવતાત્વની પ્રાપ્તિ થઈ. બધા દેવતા બધી ઇન્દ્રિયો હતી એ પોતપોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી ગઈ. એ તો થઈ ગયું. પછી પ્રાણે પાછું પોતાને માટે ગાન કર્યું એટલે ચિંતા થઈ કે પ્રાણ પણ પોતાને માટે ગાન કર્યું. સ્વાર્થી થઈ ગયો કે ના એ જે ગાન કરે છે એના દ્વારા જે અન્ન પ્રાપ્ત કરે છે એ અન્નને ખાવાથી આ શરીર બને છે અને શરીરમાં પ્રાણ અને બાકીની બધી ઇન્દ્રિયો સ્થિત થાય છે. એણે જે સ્વાર્થને માટે કહેવાય એવું ગાન કર્યું એ પણ બધાને માટે જ કર્યું જેથી કરીને બધી ઇન્દ્રિયોને અને પોતાને પણ રહેવાની જગ્યા મળી. હવે આ જે એણે ગાન કર્યું એ બધી ઇન્દ્રિયોને માટે કર્યું અને બધાને પણ લાભ મળ્યો એનો એ કેવી રીતે થયો એ હવે સમજાવે છે કે આ મુખ્ય પ્રાણ છે એણે જ્યારે પોતાને માટે ગાન કર્યું અન્નનું અને હવે અન્ન એને મળ્યું પ્રાણની પાસે બધું અન્ન આવ્યું. એટલે વિચાર કરો કે આમ બહુ બધા બાળકો છે અને મા બાપ ક્યાંકથી લઈ આવે છે ખાવાનું એટલે બધાને ભૂખ લાગી છે અને છોકરો લાવીને ખાઈ જાય છોકરી લાવીને ખાઈ જાય તો બધા કહે તો એક લોકો લાવીને ખાય છે એવું તો બરાબર ના કહેવાય. તો પછી બાપ માંગવા જાય છે અને એ ખાવાનું માગીને લઈ આવે છે તો એ પહેલા તો સેવા માટે કે ભાઈ ચલો રાજાનો નોકર હોય તો રાજા માટે લઈ આવે. પછી થોડુંક પોતાને માટે પણ લાવે તો પોતાને માટે લાવે એટલે ગુનો ખર્યો ખરો કે નહીં તો કહે છે ના પોતાને માટે લાવે છે ત્યારે પણ બધા બાળકોને વેચવા માટે લાવે છે. હવે એવું જ્યારે થયું એટલે બધા ભૂખ્યા છે બધાને ખાવાની જરૂર છે અને છૂટી છૂટી ના પડે છે તારે માગવાન નહીં તારે માગવાન નહીં તારે માગવાન નહીં અને કે હું બધાને માટે માગી આવીશ. હવે એ જ્યારે માગી આવે છે ત્યારે બાકીના બધા લોકોને એમાંથી ભાગ મળે કે ના મળે બાકીના પણ આશા તો રાખે ને કે અમને ખાવાનું મળે ત્યારે શું એટલે બધા કહેવા માંડ્યા કે મને ખાવાનું આપો મને ખાવાનું આપો. એ બધાની ઈચ્છા છે તે દેવા અભુર્વાન પ્રાણે પોતાને માટે અન્નનું ગાન કર્યું છે પ્રાણે અન્ન પ્રાપ્ત કર્યું છે અને ત્યારે પછી દેવતાઓ આ પ્રાણને કહે છે. એમણે કહ્યું એતાવદ્વા એતાવદ્વઈ ઇદમ સર્વમ યદ અન્નમ. જો ભાઈ પ્રાણ તમે આ ખાવાનું તો લઈ આવ્યા છો પણ આ આટલું જ છે આનાથી વધારે નથી. તમે હે પ્રાણ જે અન્ન લઈ આવ્યા છો એ આટલું જ છે. એતાવત ભાઈ ઇદમ સર્વમ યત અન્નમ જે અન્ન છે એ આટલું જ છે. તદ આત્મને આગાસીહી અને એનું ગાન તમે તમારે પોતાને માટે કરી નાખ્યું છે. જે અન્ન છે આટલું જ છે અને એ અન્નનું ગાન તો તમે તમારે પોતાને માટે કર્યું છે. તો પછી અમારો ગાયું અમારે તમારે માટે ગાન કર્યું આત્માને આગાસીહી તમે તમારે માટે એને સિક્યોર કર્યું છે તમારે માટે ગાનથી પ્રાપ્ત કર્યું છે. પણ હવે એવું તો બરાબર નથી અમારો એ ભક્ત પાડવો જ જોઈએ ને તમારે. તમે એકલા એકલા ખાઈ જાઓ તો કઈ ચાલે?
સો અનુ નહ અસ્મિન અન્ને આ ભજસ્વૈતી, તમારી પાછળ પાછળ, અનુ એટલે પશ્ચાત, નહ એટલે અસ્માન, એટલે તમારી પાછળ કે તમારી જોડે, અસ્માન અમને પણ, અસ્મિન અન્ને આ અન્નમાં આ ભજસ્વ ભાગ પાડી આપો. તમે આ બધું અન્ન ગાઈને લઈ આવ્યા છો, આટલું જ અન્ન છે, અમારે પણ ખાવું છે, તો એ અન્નમાં અમારો પણ ભાગ તમે પાડો. તે વય માં અભિસંવિષ્ટ થઈ હતી, તો પ્રાણે કહ્યું કે વાત સાચી છે, હું તમારો ભાગ પાડીશ, તમે એવું કરો. તે એટલે યુયમ વય માં એટલે માં અભિસંવિષ્ટ હતી, તમે લોકો મારામાં પ્રવેશ કરી જાઓ, બધા મારી આજુબાજુ બેસી જાઓ, જોઈએ ચલો બધાને વેચી આપું છું, તમે બધા મારી આજુબાજુ બેસી જાઓ. તથેતી, તો બધા દેવતાઓ તો ભૂખ્યા થઈ ગયા હતા, એ કહે છે કે સારું તમે કહો છો, તમે બધા તમારી આજુબાજુ ગોઠવાઈ જઈએ છીએ. તમ સમંતમ પરી ની અવિશંત, એવું છે, પરિણ્ય વિશંત પરી ની અવિશંત, તો બધા આ દેવતાઓ હતા એમણે પ્રાણની આજુબાજુ બરોબર ગોઠવાઈ ગયા. તસ્માત યત અનેન અન્નમત્તી, એટલે હવે શું થયું, એટલે એક ચેનલ ગોઠવાઈ ગઈ. બધું હોય ને કે આટલું આટલા બધા પૈસા મળે, આટલા ટકા અહીં જાય, આટલા ટકા અહીં જાય, આટલા ટકા અહીં જાય, એ શરૂઆતમાં એ નક્કી ના થયું હોય, એટલે બધા લોકો પેલા અંચય કરનારા એવું હોય છે ને, લાંચ લેતા હોય કે કશું, તો મોટો સાહેબ હોય એ જેટલા લે એમાંથી પેલા બધા વધારાને મદદ કરી હોય, એટલે શરૂઆતમાં બધા કે આ પૈસા અમારે લીધે આવે, તો એકલો નથી લઈ આવ્યો, અમારો ભાગ પાડ, એ લોકો સારું તમારો ભાગ પાડીશ, એટલે બધાને કે ચલો ગોઠવાઈ જાઓ, ચલો બધાને આપી દઉં છું, એ બધા ગોઠવાઈ ગયા. પછી નક્કી થઈ ગયું કે હવે બધાએ મહેનત કરીને એવું કરવાનું કે આપણા સાહેબ છે એમને આટલા પૈસા મળેલા, એવું ગોઠવવાનું. પહેલા અંદર અંદર કચકચ હતી કે અમને નથી મળતા, એક વાર બધું બરોબર ગોઠવાઈ ગયું કે એને આટલા મળે, આટલા આટલા ટકા બધાને પહોંચી જાય, એ બધા શાંતિથી ગોઠવાઈ ગયા અને બધાને ભાગ મળવા માંડ્યો. એટલે યદ અને ન અન્નમત્તી, એટલે હવે આ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ કે પ્રાણ જે અન્નનું આગાન કરે અને અન્ન લઈ આવે એમાં બધા દેવતાઓને પણ પોતપોતાનો ભાગ મળી જાય. સો અને ન એટલે અગેન પ્રાણે ન અન્નમત્તી પ્રાણ લોક હ, તો વ્યવહારમાં આ બધા મનુષ્યો કે લોક છે એ જે કંઈ અન્ન પ્રાણ વડે ખાય છે તેન એતાહા તૃપ્યંતી, એના વડે આ વાણી વગેરે દેવતાઓ છે સંતોષ પામે છે. એટલે ખાવાનું કંઈ વાણી જુદું ખાય ને કાન જુદું ખાય ને નાક જુદું ખાય એવું ખાવા નથી ખાતા, ખાવાનું પ્રાણ ખાય છે, એટલે ભૂખ અને તરસ પ્રાણના ધર્મ છે. એટલે જ્યારે ખાય છે પ્રાણ ત્યારે પ્રાણના પુષ્ટ થવાથી બધી ઇન્દ્રિયો પુષ્ટ થઈ જાય છે, એટલે પ્રાણના ખાવાથી વાણી વગેરેને પણ ભોજન મળી જાય છે. તેન એતાહા તૃપ્યંતી, એતાહા વાગાદિ દેવતાહા, તેન યત અનેન અન્નમત્તી પ્રાણ વડે જન્ન ખવાય છે એના વડે વાણી વગેરે દેવતાઓ તૃપ્ત થઈ જાય છે. એવમ હવા, હવે આ કથા શેને માટે કહી, તો કે છે એવમ એટલે કે એવી રીતે, એવમ હવઈ એનમ એનો ઉપાસકમ, આ જે ઉપાસક છે જે આ પ્રાણની આવી રીતે ઉપાસના કરે છે એ ઉપાસકને સ્વાહા અભિસંભિષંતી, સ્વાહા એટલે એના સ્વજનો, એના જ્ઞાતિ બંધુઓ. તો જેવી રીતે પ્રાણ બધામાં એક મોટા નેતાનો રોલ લે છે ને કે હું બધાને માટે અન્ન લઈ આવીશ પછી બધાને યોગ્ય રીતે વહેંચી આપીશ, એવી રીતે સમાજમાં જે કોઈ વ્યક્તિ હોય એ પ્રાણની ઉપાસના કરે છે એટલે કે પોતે એ પ્રકારનો નેતાનો રોલ લે છે, સ્થાન લે છે કે હું બધાને માટે કરીશ, લઈ આવીશ, એક તો બધા માટે ઉત્પન્ન કરીશ અથવા લઈ આવીશ પછી બધાને વિતરણ કરીશ, બરાબર. સો એવમ હવે એનમ સ્વાહા અભિસંભિષંતી, એનમ ઉપાસકમ, આ ઉપાસકને જે બધા એની આજુબાજુના જ્ઞાતિજનો છે એ એની એની બાજુમાં ચારે બાજુ બેસે છે, કેવી રીતે, મોઢું એના તરફ રાખીને બેસે નજીક, મોઢું પેલી બાજુ રાખે, તો એવું નહીં પાસે આજુબાજુ બેસે છે અને બધા એની સામે મોઢું રાખીને બેસે છે એટલે એનો લાભ લઈ શકાય. તો શું થાય છે, જે લોકો આવું કરે છે તે ભરતા, હા તે ભરતા સ્વાનામ, એ પોતાના જે સંબંધીઓ છે સ્વજનો છે એમનો ભરતા, એમનું ભરણ પોષણ કરનારો બને છે. શ્રેષ્ઠ એ એમનામાં શ્રેષ્ઠ છે, પુરહ એતા ભવતી એ એમની આગળ આગળ ચાલનારો એટલે કે નેતા લીડર એમનો બને છે. અન્નાદહ એ અન્નનો ખાનાર બને છે, અધિપતિ હિ એ બધાનો અધિપતિ કે સ્વામી બને છે. યા એવમ વેદ જે આવી ઉપાસના કરે છે,
જે આવી ઉપાસના કરે છે કે પ્રાણ બધામાં શ્રેષ્ઠ છે, બધાને ભોજન આપનારો છે, બધાનું રક્ષણ કરનારો છે, બધાને માટે ગાન કરનારો, અન્નને લઈ આવનારો છે, આવી ઉપાસના જે કરે છે એ ઉપાસક પણ એવો બની જાય છે કે બધા એની સામું જોતા હોય, બધા એને આશા રાખતા હોય, અને બધાનો પછી સ્વાભાવિક છે કે ચલો ઉભા થાવ, બધા ઉભા થાય, ચલો બે હાથ આમ કરો એટલે આમ કરે, ચલો હવે બે હાથમાં તને મળી ગયો, પછી પેલો ભરી ગયા, પછી ઉભો રહે, ચલો જતો રહે હવે બીજો આવી જાય. તો જે માણસ બધાને આપવાનો છે બધા એના નિયંત્રણ હેઠળ રહેવાના જ છે, એની સૂચનાઓ માનવાના છે, એટલે એ બધામાં શ્રેષ્ઠ બને છે, બધાનો ભરતા બને છે, બધાનો પુરહ એતા નેતા બને છે, અન્નાદ એ ખાનારો બને છે, અધિપતિ બધાનો નિયામક બને છે. યૌહ હવે પાછું એ આમ જો કરે તો આવું થાય, એવું ના કરે તો શું, એ મારે જ જોઈતું અન્ન, જા હું તારી સામે નહીં જઉં, તારી બાજુ નજર નહીં રાખો, હું તો ઊંધું ફરીને બેસીશ, તો શું થશે? કારણ કે બંને કેવું પડે કે આ જ રસ્તે જવાનું અને પેલા રસ્તે નહીં જવાનું, નહીં તો માણસ એમ કે ઠીક છે આ રસ્તે જવાય ને આ રસ્તે જવાય, એટલે કે ના આ રસ્તે જ જવાનું અને બીજા રસ્તે નહીં જવાનું. એટલે જે આ પ્રમાણે એની ઉપાસના કરે છે એ એના જેવો બને છે. યૌહ એવમ વિદમ સ્વેષુ પ્રતિ પ્રતિર્બુભૂષતિ. પણ એવા લોકો હોવાના જ કે બીજાને માટે જે સેવા કરતો હોય, બીજાનું કામ કરતો હોય અને એને કારણે બીજાનો નેતા બનતો હોય, નહીં કે પોતે નેતા બનીને બેસી ગયો છે દાદાગીરી કરવા માટે, પણ સ્વાભાવિક છે કે લોકોને જ્યાંથી કશુંક મળતું હોય ત્યાં લોકો એની પાસે જાય, આજુબાજુ ફરે અને એનો આદર કરે, આવું થાય. એ મહેનત કરે છે અને ફળ મેળવે છે, બીજા લોકોને મહેનત કરવી નથી માટે ફળ મળતું નથી, પણ અદેખાય તો કરે જ છે. આ નિયમ આવો નિયમ જ હોય છે કે એક માણસ સખત મજૂરી કરે અને એના બદલામાં એ માગતો નથી, પણ એના મજૂરીના કે મહેનતના કે પ્રયત્નના બદલામાં ભગવાન એને આપે કે એનું કર્મનું ફળ આપે, પણ એને જો જરાક યશ મળ્યો તો બધાને પેટમાં દુખવા મળે ખરું, કે એમને મળ્યું મને કેમ ના મળ્યું, એ તમે મહેનત કરો તમને મળશે. પણ ના, એવું નહીં, કોઈ કરે ને મળે. એટલે યહ યૌ એવમ વિદમ, જે માણસ હોય જે આવો ઉપાસક છે એ ઉપાસકને સ્વેષુ પ્રતિ એટલે સંબંધીઓમાંથી, સંબંધીઓમાંથી જે લોકો એની સામું જોઈને બેસે છે એમાંથી ભાગ મેળવે છે. સંબંધીઓમાંથી જે એવો હોય કે જે એના પ્રત્યે સ્વેષુ પ્રતિ એટલે બધા સંબંધીઓમાંથી પ્રતિર્બુભૂષતિ એટલે એનાથી વિરુદ્ધ થવા ઈચ્છે છે, બુભૂષતિ ભવિતું ઈચ્છતી, જે એનાથી વિરુદ્ધ થવા ઈચ્છે છે એટલે એનો એનો રાઈવલ એનો સ્પર્ધક થવા ઈચ્છે છે. નહ એવ અલમ ભાર્યેભ્યઃ ભવતિ. હવે એને એના પોતાના ડિપેન્ડન્ટ કે આશ્રિતો છે, એટલે જુઓ દાદા હોય તો એ પુત્રને પોષે છે, પુત્ર એના પુત્ર પૌત્રને પોષવાનો છે, બરાબર છે. હવે દાદાને જે અનુકૂળ રહેશે તો દાદાના વારસામાંથી ભાગ પિતાને મળશે, પિતાને અનુકૂળ રહેશે એને પિતાના વારસામાંથી ભાગ મળશે, બરાબર છે. તો દાદાને જે અનુકૂળ છે એ દાદામાંથી ભાગ મેળવી શકે છે પિતા, પણ એ પિતા જો દાદાથી પ્રતિકૂળ થાય કે હંમેશા દાદાની સામે છે નજર રાખવાની, હું એની સામે નહીં જઉં, એવું જે કરે છે એ પોતાના આશ્રિતોનું પોષણ નથી કરી શકતો. એટલે કે જે પિતા પોતાના પિતા એટલે કે દાદાનો આદર નથી કરતો એ પૌત્રનું પોષણ નથી કરી શકતો, બરાબર છે. પિતા દાદાનો આદર ના કરે પોતાના પિતાનો, પણ એનો આદર ના કરે તો પૌત્રનું પોષણ નથી કરી શકતો. એવી રીતે કહે છે નહ એવ અલમ ભાર્યેભ્યઃ. ભાર્યેભ્યઃ એટલે ભરણીયેભ્યઃ, જે લોકો એના દ્વારા ભરણ પોષણ મેળવવા યોગ્ય છે એ લોકોને નહ એવા અલમ ભવતી. અલમ એટલે પર્યાપ્તમ ન ભવતી, એમનો એમને સપોર્ટ કરવા, એમનો એમનો આશ્રય બનવા માટે, એમનું પોષણ કરવાને માટે એ પર્યાપ્ત બનતો નથી. અથય એવ એતમ અનુભવતી. પણ બીજો જે છે જે આ ઉપાસકને અનુસરે છે, યોવા એતમ અનુ ભાર્યાન બુભૂર્ષતિ, અથવા જે કોઈ પણ એતમ અનુ એટલે એને અનુકૂળ રહીને એના હાથ નીચે રહીને પોતાના ભાર્યાન એટલે પોતાના ભરણીયાન પોતાના જે ડિપેન્ડન્ટ આશ્રિતો છે એમનું પોષણ કરવા બુભૂર્ષતિ એમનું ભરણ પોષણ કરવા ઈચ્છે છે. સહ એવા અલમ ભાર્યભ્યો ભવતી, એ ખરેખર જ પોતાના શરણાગતોનું ભરણ પોષણ કરવાને માટે સક્ષમ બને છે. એટલે જે આવે પ્રકારનું કોઈ કરતું હોય એટલે આ એક સરસ રીત હોય છે કે આપણો જે જે સાહેબ હોય ને બોસ કે સુપીરિયર એટલે આપણો સાહેબ ગુજરાતીમાં શું કહેવાય, સાહેબ જ કહેવાય, અધિકારી
એટલે આપણો ઉપરી અધિકારી, ઉપરી અધિકારી આપણો ઉપરી અધિકારી હોય તો સામાન્ય રીતે માણસોને એવું થતું હોય છે કે એની સ્પર્ધા કરવી અને એની જગ્યા લઈ લેવી, બરાબર, લેવાનો પ્રયત્ન કરે જ્યારે મળે ત્યારે મળે. પણ મનમાં આપણાથી જે આગળ હોય કે આપણો ઉપરી હોય, કે પુત્ર વધુ હોય ને સાસુ નિર્ષા કરતી હોય, કે શિષ્ય ગુરુની ખબર નહીં, એટલે જ્યાં જ્યાં આવા પ્રકારના, એટલે પ્રેઝન્ટ અને નેક્સ્ટ, એટલે જે વર્તમાન હોય અને એને અનુસરનાર એના પછીનો હોય, તો સામાન્ય રીતે માણસોના મનમાં આવું થતું હોય છે કે આગલો જે છે એને ખસેડવો અને એની જગ્યાએ સ્પર્ધા કરીને આપણે એના જેવા કે એના કરતા ચડિયાતા દેખાવું. એક શ્રેષ્ઠ રીત એવી હોય છે કે જે કોઈ આપણો સિનિયર છે કે ચડિયાતો છે કે ઉપરી છે, એ ઉપરીને સેવા કરવી, એને અનુકૂળ થવું, એને આ ચાલે છે ખરું ભાઈ, એ ઉપરી હોય એ ઉપરીને અનુકૂળ થવું અને અનુકૂળ થઈને એની જે કંઈ પદ્ધતિઓ છે એ શીખી લેવી, જાણી લેવી, મેળવી લેવી અને કોઈ પ્રકારની દુષ્ટ ઈરાદા વગર, બરાબર. સામાન્ય રીતે માણસ આવું કરે ત્યારે અંદર ઘૂસ મારવા માટે કે જેથી કરીને બધી એની પોલ કે એની શીખ બધી જાણી લઈએ એની જગ્યાએ, ના, એવું નહીં. અત્યંત પ્રામાણિકતા અને નિર્મળતાથી એની પાસે એની સેવા કરવી, એને મદદરૂપ જ થવું, સંપૂર્ણપણે મદદરૂપ થવું ઉપરી અધિકારીને. એવું કરવા દ્વારા એ જે કંઈ છે એ બધું જો આ એનું ફળ ઓબ્વિયસ છે, ફળની આશા એ ના કરવું, પણ ઓબ્વિયસ છે કે જ્યારે એને અટકી પડશે ત્યારે કામ કોને સોંપશે. એને અટકી પડશે આપણો ઉપરી અધિકારી છે અને એ ઉપરી અધિકારીને બધી જ રીતે આપણે અનુકૂળ છીએ. એ કે ચાલો લખો, લખી કાઢ્યો, ચાલો આ મૂક્યા હોય એટલે મૂક્યા, આવ્યા આમ કરો, પેલું કરો, જે કંઈ કરે એ બધું જ કરવા આપણે તૈયાર છીએ. આપણે કહેવું કે તારું ન કરજો, તારું કહેલું કર, કર, કરું, મને આવડે જ કરતા, મારી ચોપડી જુદી છાપી કાઢીશ, તારી ચોપડી શું કામ મદદ કરું, વગેરે વગેરે. એટલે કંઈક પણ વસ્તુ હોય તો આવી એક માનસિકતા લગભગ બધાની જ હોય છે કે એને ખસેડીને એની જગ્યાએ આવું. પણ શ્રેષ્ઠ પોલિસી એ હોય છે કે ઉપર આ વ્યવહારિક નીતિ માટે પણ, સાધક કે વેદાંત માટે તો પછીનો પ્રશ્ન છે, પણ વ્યવહારમાં પણ શ્રેષ્ઠ નીતિ એ હોય છે કે ઉપરી અધિકારીની ફેવર પ્રાપ્ત, એની એની અનુકૂળતા કે એની કૃપા પ્રાપ્ત કરવી, અનુગ્રહ પ્રાપ્ત કરવો. પણ એ અનુગ્રહ એટલા માટે નહીં કે આપણને લાભ મળે, હા, ખાલી એને ખુશ કરવાના જ હેતુથી, જસ્ટ આપણે કશું જોઈતું જ નથી, પણ એ આપણો ઉપરી છે ને, આપણે એને માટે મદદરૂપ થવું જ જોઈએ. એટલે માત્ર શુભેચ્છાથી એને મદદરૂપ થયા કરીએ છીએ. અગર આપણા અંદર એવી પણ ઈચ્છા હોય કે એની જગ્યાએ આવવું, તો એને માટે પણ આ શ્રેષ્ઠ રસ્તો હોય છે. એટલે પ્રાણ જો બધાનો નેતા હોય ને બધાને અન્ન આપતો હોય તો એની અદેખાઈ કરવીને, પ્રાણને લાત મારવીને ખસેડી નાખવો અને આપણી નેતા થઈને બેસી જવું, તો બધા જ જે પણ નીચેના જે લોકો છે ને, બધા લોકો એકદમ અપરૂટ થઈ જશે, નિર્મૂળ, એટલે એમને એવું લાગશે કે અમે હચમચી જશે, એ આખી બધી વસ્તુ હચમચી જશે જો આપણે એમના નેતાને ખસેડીને નેતાથી બેસી જઈશું. જે મતલબ આ રાજકારણ ને બધા એવું, પ્રધાનો ને કશાક એવું થતું હોય ને, પેલાને ખસેડીને લાત મારીને બેસી જવું. પણ જે આશ્રિત લોકો છે એ પેલાને ખુશ, એનાથી ખુશ રહેનારા હતા, લેટસ એને ખુશ રાખનારા નહીં, એનાથી ખુશ રહેનારા હતા, કારણ કે એને ઉદારતાથી ને પ્રેમથી અને પોતાના ગુણોથી સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપણે એ ઉદારતા, એ પ્રેમ, એ ગુણો નથી પ્રાપ્ત કરવા, આપણે માત્ર એને ખુરશી જ પ્રાપ્ત કરવી છે. એટલે ખુરશી મળશે, પણ એના વડે ખુશ થનારા જે લોકો છે આપણાથી ખુશ નહીં થાય અને આપણી ખુરશી હંમેશા હાલતી કે ડગમગતી જ રહેશે. એટલે શ્રેષ્ઠ રસ્તો એ હોય છે કે ઉપરીને મદદરૂપ થવું અને ઉપરીને ખુશ કરવો, પછી કશું મેળવવું એવું હું બોલવા જ નથી માંગતી. આ જ એક પોલિસી છે કે ઉપરીને મદદરૂપ થતા રહેવું અને એને અનુકૂળ રહેવું, એને હંમેશા એવું લાગે કે જ્યારે પણ જરૂર પડે તું છે ને વાંધો નથી, બરાબર, એવું થઈ જવું જોઈએ. એ શ્રેષ્ઠ પદ્ધતિ હોય છે. તો હવે જૂના પુસ્તકમાં 121 પાના ઉપર ટીકાકાર કયો વાક્યને પરિહરતી એતમ અર્થમ આહ વિશેષમિતિ જ્ઞેયઃ શેષઃ તો નિયામકમ. ભાષ્ય વાંચીએ. તે વાગાદયો દેવાઃ સ્વવિષયદ્યોતનાત્ દેવાઃ અબ્રુવન્ ઉક્તવંતઃ મુખ્યમ પ્રાણમ
इदम् एतावत् न अतः अधिकमस्ति वा इति स्मरणार्थः. तो ते वागादयो देवाः अगाणी वगैरह देवता. जूना पुस्तक में 121 पानो छे. जूना पुस्तक में 121 पानो भाष्य में त्रीजी लीटी बराबर. ते देवाः वागादयः એ વાણી વગેરે દેવતા હોય ના મળે. તે વાણી વગેરે દેવતા હોય ટીકાકાર કહે છે તેષામ દેવત્વમ સાધય. તેમને દેવો કેમ કહો છો વાણી વગેરે ને. એટલે કહે છે સ્વવિષય દેવતાના દેવાહ એ પોતાના વિષયને પ્રકાશિત કરે છે એટલા માટે એમને દેવ કહેવામાં આવ્યા છે. અબ્રુવન ઉક્તવંત મુખ્યમ પ્રાણમ. એમણે મુખ્ય પ્રાણને કહ્યું. શું કહ્યું? ઇદમ એતાવત ન અતઃ અધિકમ અસ્તિ. જો ભાઈ જે કઈ પ્રાણ આવ્યું, જે કઈ અન્ન આવ્યું છે એ આટલું જ છે, આના કરતા વધારે નથી. તે ગાન કર્યું, ગાનથી અન્ન મળ્યું અને જે આવ્યું એ અન્ન આટલું જ છે, ન અધિકમ અસ્તિ, આનાથી વધારે નથી. વૈ એટલે સ્મરણાર્થ. તત્ર ટીકામાં તત્ર પ્રસિદ્ધિ પ્રમાણયિતું વૈ શબ્દ હૈત્યાહ. તૈ આપણી શ્રુતિમાં વા છે ને એ વૈ છે, સંધિથી વા છે. મારી પેન્સિલ નથી. તો વા જે છે એતાવત વા, આ વા એ ખરેખર વૈ છે, સંધિથી વા થઈ ગયું છે. એતાવત વૈ ઇદમ સર્વમ. તા વૈ શું કરે છે કે વૈ પ્રસિદ્ધિ બતાવે છે. એની પ્રસિદ્ધિ અન્ન આધિક્ય અભાવે, વધારે અન્ન નથી એની બાબતમાં પ્રસિદ્ધિ. કે વાત સાચી છે, પ્રાણ જે લાવે જ અન્ન આવવાનું છે, બાકી બીજું કોઈ અન્ન પ્રાપ્ત થવાનું નથી. એ પ્રસિદ્ધિ પ્રમાણિત, પ્રસિદ્ધને પ્રમાણિત કરવાને માટે વૈ એ અવ્યય છે. સ્મરણાર્થ તત્પ્રસિદ્ધ. શેના સ્મરણ માટે? તો કે તત્પ્રસિદ્ધસ્ય અર્થસ્ય સ્મરણાર્થ ઇતિ શેષઃ આઠમી પાદવત. લોકપ્રસિદ્ધસ્ય અર્થસ્ય સ્મરણાર્થઃ. આ લોકપ્રસિદ્ધ અર્થ છે એના સ્મરણને માટે વૈ એ અવ્યય અહીં વાપર્યો છે. ઇદમ તત્ પછી વાક્યાર્થમ. આ વાક્યનો અર્થ કહે છે ભાષ્યમાં. ઇદમ તત સર્વમ એતાવત એવ કિમ યદન્નમ પ્રાણસ્થિતિકરમ અદ્યતે લોકે. ઇદમ તત સર્વમ. જો ભાઈ આ જે છે ને એ બધું એતાવત એવ, એતાવત એટલે આટલો જ છે. એ ટીકા બીજી પાદનોદમાં કહે છે એતાવત એવ એથી વાર્તિક જબ્ધમન્નમ યતઃ દેહલિંગ ભાવેન યાતિ નઃ પરિણામમ વ્રજત તસ્માત એતાવદિતિ ભણ્યતે. ભુક્તમ અન્નમ કાલાદિના પરિપાકમ ગચ્છત. તો જબ્ધમ એટલે ભુક્તમ, ખાધેલું અન્ન છે એક સમય જતા પરિપાકમ ગચ્છત, પરિણામમ વ્રજત એટલે પરિપાકમ ગચ્છત એટલે કે જમ્યા પછી એનું જે એનું એના ઉપર ક્રિયાઓ થતી હોય અને અન્ન પાચન થયા પછી શરીરના ઉપયોગમાં આવે એ પ્રકારની સ્થિતિવાળું જ્યારે બને ત્યારે પરિપાક પામીને દેહદ્વયસ્ય સ્થાપકત્વેન તિષ્ઠતિ. દેહ લિંગ ભાવેન યાતિ. દેહ એટલે સ્થૂળ દેહ, લિંગ એટલે સૂક્ષ્મ દેહ. તો સ્થૂળ અને સૂક્ષ્મ આ બે દેહના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પરિણામ વ્રજત. સો નહ એટલે અસ્માકમ હશે. જગ્ધમ અન્નમ યતઃ નહ દેહલિંગ ભાવેન યાતિ અથવા નહ જગ્ધમ અન્નમ. આપણું ખાધેલું અન્ન છે એ કારણ કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના ભાવને પરિણામ વ્રજત, પરિણામને પ્રાપ્ત કરે છે કે રૂપને પ્રાપ્ત કરે છે. તસ્માત એતાવદિતિ ભણ્યતે. માટે આ અન્ન છે આટલું જ છે. આટલું એટલે કેટલું? દેહદ્વય સ્થિતિ કરમ એવ અન્નમ ન અન્ય દસ્તી. આ બે શરીરની સ્થિતિ કરનારું જ અન્ન છે, એનાથી વધારે નથી એવું કહેવામાં આવે છે.
एतावतमेव व्याचष्टे त्रीः पादः प्राणस्वीकरम् देहस्थितिद्वारा શરીરની સ્થિતિ દ્વારા એ પ્રાણની સ્થિતિ કરે છે અને શરીર હશે તો શરીરમાં પ્રાણ રહેશે. જે અન્ન છે સ્થૂળ સૂક્ષ્મ શરીર બનાવે છે એ શરીર દ્વારા એ પ્રાણની સ્થિતિ પણ કરનારું છે. પ્રાણની સ્થિતિ એટલે પ્રાણને રહેવાની જગ્યા, પ્રાણના રહેવાની વ્યવસ્થા એ કરે છે. એતાવત તમે વ્યાચસ્તે આટલું જ છે એટલે શું એ ભાષ્યકાર કહે છે, તત્સર્વમ આત્મને આત્માર્થમ આગાસી આગીતવાન અસ્ય આગાનેન આત્મસાત્કૃતમ ઇત્યર્થઃ. તો આ જે અન્ન છે પ્રાણસ્થિતિકરણ, પ્રાણની સ્થિતિ કરનારું જે લોકમાં ખવાય છે, તત્સર્વમ આત્મને આત્માર્થમ આગાસી, એ બધું અન્ન તો દેવતાઓ કહે છે પ્રાણને, એ બધું તો તે તારે માટે ગાઈ કાઢ્યું. અસ્ય આગાનેન આત્મસાત્કૃતમ, એનું ગાન કરવા દ્વારા તેને આત્મસાત કર્યું છે. આત્મસાત્કૃતમ બીજી પાદનો જ છે. અતઃ ત્વયી એવ તદ અખિલમ સ્થિતિકરમ સ્યાત, એટલે બધું અન્ન છે એ તારામાં જ સ્થિતિ કરનારું થશે. અસ્માકમ તો સ્થિતિ પ્રયોજક અન્ન અસિદ્ધિ અસિદ્ધિ, તો હવે જે અન્ન તે માગ્યું એ અન્ન તારે માટે સ્થિતિ કરનારું થશે, એટલે એ અન્ન તને રહેવાની વ્યવસ્થા કરી આપશે. અમારે માટે તો ખાવાનું છે જ નહીં તો અમે ક્યાં રહીશું, એટલે અમારે રહેવાની કોઈ જગ્યા નથી થતી. અસ્માકમ તો સ્થિતિ પ્રયોજક અન્ન અસિદ્ધિ ઇતિ ભાવઃ, અમારે માટે રહેવાની જગ્યાની કોઈ રીતે સિદ્ધિ થતી નથી એવો ભાવ છે. ટીકાકાર કહે છે, કિમિદમ પ્રાણાર્થમ અન્ન આગાનમ નામમ, તેરમી પાદનો જ, કિમ સ્વરૂપમ, પ્રાણે પોતાને માટે ગાન કર્યું એનો શું અર્થ છે? તો ભાષ્યકારે કહ્યું આગાનેન આત્મસાત્કૃતમ, ગાન દ્વારા તે ઓક્યુપાય કરી લીધું, કે તારે માટે એનું આરક્ષણ કર્યું, સિક્યોર કરી લીધું, કે તે આ ગાન કર્યું એ ગાન દ્વારા એ અન્ન તને મળ્યું, એટલે તું હવે એ અન્ન દ્વારા સ્થૂળ સૂક્ષ્મ શરીર બનશે એમાં રહી શકીશ, અમે શું કરીશું. કા પુનઃ એતાવતા ભવતામ ક્ષતિ, ભાઈ પ્રાણે પોતાને માટે ગાન કર્યું, પોતાને માટે અન્ન પ્રાપ્ત કર્યું, પોતાને માટે સ્થૂળ સૂક્ષ્મ શરીર બનાવ્યા અને સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં પ્રાણ પોતે રહે છે, તેમાં તમને કેમ તકલીફ પડી? બરાબર, પ્રાણે આ ગાન કર્યું અને પ્રાણે માં રહે છે, એને અન્ન મળ્યું, એ અન્નથી શરીર બન્યા, એ શરીરમાં પ્રાણ રહે છે, એમાં તમને ક્યાં તકલીફ પડી? તમારી ભવતાં કા ક્ષતિ. કથમ પુનઃ એતાવતા ચૌદમી પાદ એતાવતા ઇતિ, આગાનેન અખિલ અન્નસ્ય સ્વાધીનીકરણ માત્રેણ, તો ગાન કરવા દ્વારા બધું અન્ન પોતાને અધીન કરી નાખ્યું એટલા માત્રથી તમને કેમ તકલીફ થઈ? એતત પંક્તિ સ્થલે પાઠાંતરમ અપી, આ જગ્યાએ બીજો પાઠ પણ છે. તદ્યથા એ આવો છે, મા ભૂત ભવતા અન્નમ અથ ચ આત્મસ્થિતિ ઇતિ આશંક્ય આહ, એ અન્ન બધાનું તમારું ના થાવ અથ ચ આત્મસ્થિતિ આત્મદિતિ અસ્ય મદવદિતિ અર્થ પ્રાણવત, એટલે પ્રાણની જેમ કે મારી જેમ ચાલો બધાને માટે આ અન્ન થઈ જાય, ત્યાં આશંક્યા વયમ ચૈતી, એ શંકા કરીને ભાષ્યકાર કહે છે વયમ ચ, વયમ ચ અન્નમંતરેણ સ્થાતુમ ન ઉત્સાહમહે. બે જણ ના દેખાયું હોય, એક તો ભૂખ્યો હોય ને કે ભાઈ તમે કેમ ખાવ છો, અમે રહી ગયા છે, બીજાને તો પોતાનું પેટ ભરેલો હોય તો કે પેલો કેમ ખાય છે એવું તકલીફ થાય. ત્યાં વાઘાદીને એવું નથી, વાણી વગેરે કેવું છે કે અમે ભૂખ્યા છીએ. સો વયમ ચ, એટલે અમે પણ, બીજી ત્રીજી પાદનો જ છે. વયમ ચૈતી સ્વામીને ભૃત્યેન સ્વીય આપન નિવેદ્યા એટલે લૌકિક ન્યાય સૂચયિતુમ ચકાર, આ ન્યાય છે, આવો તો લૌકિક ન્યાય છે કે સેવકો હોય એ પોતાના સ્વામીને કે અમને તકલીફ પડે છે, એટલે સ્વામી જયારે કે ચલો આટલું કામ કરી નાખો, ચલો પેલું લઈ આવો, ચલો ત્યાં જઈ આવો, સ્વામી કામ સોંપતો હોય અને પછી સેવકો ભૂખ્યા મરતા હોય તો સ્વામી શું, સેવકો શું કરે? તો સેવકોએ પોતાની મુશ્કેલી હોય એ સ્વામીને કહેવી જોઈએ, એટલે એ ન્યાય અમે તમને કહીએ છીએ. એટલે વાણી વગેરે કેમ પ્રાણને ફરિયાદ કરે છે, કેટલા માટે કરીએ છીએ કે સ્વામીની, આ સ્વામીની શું છે ભાઈ, સ્વામીની શું રૂપ છે,
स्वामिन सप्तम एकवचन, स्वामिन सप्तम एकवचन, स्वामी ने, टू हिम इट शुड बी टोल्ड, स्वामी ने कहवो जो ये स्वामीनी समक्ष, स्वामीनी स्वामीनी जी, स्वामीनी मां स्वामी रसोई दीर्घई हो, स्वामी एमा स्वामी दीर्घई है, અને આ સ્વામીની એ બંને સપ્તમી છે માટે બંને રસોઈ છે. હા, સ્વામીની એટલે સ્વામીની નામ લખવાનું હોય ત્યારે સ્વામીનો મી રસોઈ અને ની દીર્ઘઈ હોય, અને ત્યારે પ્રથમ એકવચન થયું સ્વામીનીનું. પણ સ્વામીની બંને રસોઈ છે ત્યારે સપ્તમી એકવચન થયું. સ્વામીની ભૃત્યેન સ્વીય આપત નિવેદ્યા, પોતાની જે આપત્તિ હોય એ ન કરો કે સેવકે સ્વામીને કહેવી જોઈએ. એ લૌકિકમ ન્યાયમ સૂચયિતુમ ચકાર, આ તો સ્વાભાવિક બધો લૌકિક ન્યાય છે, આવું બધા વ્યવહારમાં થતું હોય છે, એટલા માટે હવે તમને કહીએ છીએ કે વયમ ચ અન્નમંતરેણ સ્થાતુમ ન ઉત્સાહમહે. શું કરીએ અમને કે તમને ફરિયાદ એટલે તમે તમે કેમ ખાવ છો એની અમને તકલીફ નથી, અમને નથી મળતી તકલીફ છે અમને. ન ઉત્સાહમહે ચોથી પાંચનો જ ન શકનું મહા, અમે જીવી શકીએ એમ નથી. તમે પ્રાણ તમે બધું અન્ન લઈ લેશો અને ઇન્દ્રિયોમાં નહીં પહોંચાડો તો અમે નહીં જીવી શકીએ. અન્નમંતરેણ મમાપી સ્થાતુમ અશક્તે હે મદર્થમ તદાગીતમ એથી ચેત તત્ર આહાર. તો પ્રાણ કહે છે કે મારે એવું જ હતું કે હું અન્નનું ગાન ના કરું તો હું જીવી ના શકું. ઇન્દ્રિય પ્રાણને એમ કહે કે તે અન્નનું આગાન કર્યું અને બધું અન્ન તો તારે માટે લઈ આવ્યો, એવું કેમ કર્યું? અમને ભૂખ લાગી છે, અમારે પણ જોઈએ છે. તો પ્રાણ એવું કહે ને પણ કે મને ભૂખ લાગી હતી તો હું અન્ન લઈ આવે મારે માટે. અન્નમંતરેણ મમાપી સ્થાતુમ અશક્તે હે, અન્ન વગર મારી સ્થિતિ પણ મારે પણ રહેવાનું અઘરું હતું. એટલે મદર્થમ તત આગીતમ, એટલે મારે માટે આનું ગાન મેં કર્યું છે. ઇતિ ચેત એવી જો તમે શંકા કરો તો તત્ર આહ, એના જવાબમાં ભાષ્યકાર કહે છે. ધારો કે આવો જવાબ અન્ન આપી દે, પ્રાણ આપી દે કે મને ભૂખ લાગી હતી મારે માટે લઈ આવે, તમારે શું છે? એવો જો પ્રાણ જવાબ આપે તો શું? એટલે આગળ ભાષ્યકાર કહે છે, અતઃ અનુ પશ્ચાત નહ અસ્માન અસ્મિન અન્ને આત્માર્થે તવ અન્ને આભજસ્વ આભાજયસ્વ. તો અમે નથી કહેતા કે તમે ના ખાશો અને તમે અમને બધું આપી દો, અમે એટલું જ કહીએ છીએ કે તમે જે અન્ન લાવ્યા છો, તમે જે ખાઓ છો એમાં અમારો પણ ભાગ પાડો, બરાબર? એટલે માગીએ તો એવું તો ના જ લગાય કે તમે ના ખાવ ને આપી દો. એટલે પ્રાણ કે મને ભૂખ લાગે છે એટલે હું લાવ્યો છું અને ખાઉં છું, કે ના તમે તો ખાવ જ, આ તો અમને પણ થોડો થોડો ભાગ આપો એવી અમે વિનંતી કરીએ છીએ. અતઃ પાંચમી પાદનો જ, અતઃ થી અન્નમ અંતરેણ અવસ્થાતમ અશક્યત્વાદિત્ય, અર્થ અન્ન વગર અમારી સ્થિતિ હવે રહી શકે એમ નથી. માટે અસ્માન એટલે ક્ષુધિતાન, અમે જે ભૂખ્યા છીએ એમને અસ્મિન અન્ને આ અન્ન જે સામે પડ્યું છે, આત્માર્થે તવ અન્ને એટલે તમે તમારે પોતાને માટે ગાન કરીને જે અન્ન લઈ આવ્યા છો એ અન્નમાં આ ભજસ્વ એટલે આ ભાજયસ્વ. સાતમી પાદ ભાગી ન કરું એમાં અમને પણ ભાગીદાર બનાવો. આ ભજસ્વ એ શ્રુય માણે, હવે આ ભજસ્વ એટલે તો ભાગીદાર થાવ, ભજસ્વ એટલે ભજન કરો સેવન કરો એવું થાય, એટલે એમાં કોઈ કૌશલ કે પ્રેરકનું રૂપ તો છે જ નહીં. ભાષ્યકારે અર્થ કર્યો કે આ ભજસ્વ એટલે આ ભાજયસ્વ અમને ભાગીદાર બનાવો, અમને પણ સેવન કરી એવું કરાવો, પણ કૌશલ કે પ્રેરક રૂપ તો છે જ નહીં. પછી તમે સાથે વર્થ કરો છો કે ભાગીદાર બનાવો, એટલે ટીકાકાર કહે છે આ ભજસ્વ શ્રુયમાણે એટલે સીધે સીધું રૂપ જ આજ્ઞાર્થનું છે, એવું જયારે દેખાય સંભળાય છે કે શ્રુતિમાં કહ્યું છે ત્યારે પછી કથમ અન્યથા વ્યાખ્યા હતી, તમે એને કૌશલ કે પ્રેરક કેમ બનાવી નાખ્યું કે આ ભજસ્વનું આ ભાજયસ્વ એવું પ્રેરક કેમ કરી નાખ્યું? એટલે તત્ર એના જવાબ ભાષ્યકાર કહે છે, ણિચઃ અશ્રવણમ છાંદસમ. માની લેવાનું કે ણિજ એટલે કે આ પ્રેરકનો પ્રત્યય નથી લગાડ્યો, આ ભાજયસ્વ એ નથી કર્યું, એ છાંદસ છે. પણ છાંદસ છે એટલે કે વૈદિક પ્રયોગ છે, પણ એ છાંદસ એટલે એને કોઝલ સમજી લેવાનું, પ્રેરક સમજી લેવાનું.
એટલે અમને ભાગીદાર કરો એવો અર્થ કરવાનો. અસ્માંશ્ચ અન્નભાગિનઃ કુરુ, અમને પણ અન્નમાં ભાગીદાર બનાવો. ટીકાકારે કહ્યું, તવૈવ અન્ન સ્વામિત્વમ અસ્માકમપિ તવ પ્રવેશ માત્રમ સિત્યર્થમ અપેક્ષિતમ ઇતિ વાક્યાર્થમ આહ. કે સ્વામી તો તમે જ રહેજો. તવૈવ 15મી પાદનો સ્વયં એવ ભવંતઃ અન્નસ્ય ભાગમ ભજંતામ, તમે તમારી જાતે અન્નનો ભાગ લઈ લો. ઇતિ આશંક્ય, એવી શંકા કરીને, સ્વામી તંત્ર અસ્માકમ, એવું છે કે અમે તો તમને અધીન છીએ, તમે તમારી જાતે તમારું અન્ન લઈ લો, તો એવું શક્ય નથી, કારણ કે અમે સ્વામીને અધીન છીએ. સ્વામી તંત્ર ત્વાદ અસ્માકમ નૈવમ કર્તુમ ઉચિતમ, એટલે અમે એવું કરીએ, યોગ્ય ઇન્દ્રિયોને ખબર છે કે સ્વામીનું અન્ન હોય તો આપણી ઈચ્છા પ્રમાણે ના લઈ લેવડે, આપણાથી ઘરમાં પડ્યું છે ને આશ્રમમાં પડ્યું છે ને જ્યાં હોય ત્યાંથી ભૂખ લાગે તો લઈ લીધું, કેવું ના થાય. સ્વામી તંત્ર ત્વાદ, ખાવાનો સમય જો પેલો ઉપમાન્ય હતો ને, તો ગુરુજીને માટે ભિક્ષા માંગી લાવતો હતો, ગુરુજી એ ગાયો ચરાવતો હતો, ગુરુજીની ગાયોની સેવા કરતો હતો, અને પછી સેવામાં ગુરુજી એને સવારનો નીકળી જાય તો છે કે રાતે પાછો આવે તો ખાઈ ક્યારે, પછી પૂછ બેટા શું ખાય છે, કે હું તો ભિક્ષા લાવું ને ખાઉં છું, તો ગુરુજી નિવેદન કર્યા વગર ભિક્ષા ના ખવાય કહે છે. એટલે સારું, બીજું દાળ થઈ ગઈ જેવી આજ્ઞા ગુરુજી, એટલે ભિક્ષા લાવીને ગુરુજીને આપી દીધી એને, પછી એમાંથી ગુરુજી પાછો આપે પછી આપણે ખાવાનો એવો નિયમ હોય, ભિક્ષા લાવીને આપી દેવાની ગુરુજીને, પછી એમાંથી જે છત્રી મળે, ટોપી મળે, ચંપલ મળે, લાકડી મળે, એવું જે બધું હોય અને ખાવાનું ખરું, રોજનું રોજ હોય એટલે રોજ ખાવાનું, આ બધું ગુરુજીને આપી દેવાનું, પછી ગુરુજી પાછું આપે એમાંથી તે અને તેટલું ખાવાનું. આપણે લાડવા લાવીને આપીએ ને આપણને દાળ ભાત આપે તો આપણે એવું નહીં કહેવાનું મને કેમ લાડુ ના આપ્યો, આપણે આપી દેવાનું પછી ગુરુજી આપે એ ખાવાનું, પણ ના આપે શું કરો, નહીં ખાવાનું, એટલે આને તો પાછું જ ના આપે મહારાજ. પછી બહુ દાડા પછી પૂછ્યું કે ભાઈ તું ખાતો નથી શું કરે છે, ભિક્ષા બધી હું લઈ લઉં છું તને પાછી નથી આપતો, તો કે ગુરુજી બીજી વાર માગી લઉં છું. કેવું કરાતું હશે, ગૃહસ્થો પર કેટલો બોજો પડે કે તમે ફરીથી માગવા જાઓ એટલે તારે માટે ફરી રાધી આપે, ફરી તારે કેટલી તકલીફ પડે ગૃહસ્થોને, એવું ના કરાય. જી ગુરુજી, નહીં ફરી ભિક્ષા માગવા જાઓ, એને બંધ કર્યું. પછી થોડાક પછી પૂછ્યું કે શું કરે છે તું, હવે તો હું ભિક્ષા તને બીજી વાર પણ ના પાડું છું, તો ભૂખ્યો રહેતો હશે, પણ તું તો ખાઈ પીને સરખો લાગતો એવું જ લાગે છે, કઈ સુકાઈ તો ગયો નથી, તો શું થાય છે કે ગુરુજી પેલી ગાયો જે બાછળના દૂધ પીએ ને ગાયનું, તો એમાંથી એના મોઢામાં ફીણ નીકળે ને, એ ફીણ હું ચાટી જઉં છું, એનાથી પેટ ભરું છું. તો કહે છે કે તો કેટલું ખરાબ કહેવાય, તો ગાયોને બાછરડા દયાળુ હોય ને, તો બાછરડા પોતે દૂધ ના પીએ ને મોઢામાંથી બહાર કાઢ કાઢ કરે એટલા માટે કે જેથી તને ખાવાનું મળે, તો આ તો કેટલું ખરાબ કહેવાય. એ ગાયોને બાછરડા દયાળુ છે આવું કહેનારા ગુરુજી કહેવાય છે. વિચાર કરો, આપણે કેવો વિચાર કરીએ કે તમને બાછરડાની ચિંતા થાય છે અને હું તમારે આશરે રહ્યો છું, મારા મા બાપને ઘેરથી આવ્યો છું, તો ભૂખે મરવાયો છો, તમને શું થાય છે, તમે મારે મને શું કરો છો, અને તમને દયા બાછરડાની આવે છે, એવું ઓબ્વિયસલી કોઈ એ ના પૂછે તો આપણને મન થાય કે આવા કેવા ગુરુ. પેલો શિષ્ય કહે છે કે જેવી આજ્ઞા, એટલે એણે એ ગાયોનો ગાયનું દૂધ નહોતો પીતો બિચારો, હા, બાછરડા ગાયના આંચળમાંથી પીએ ને બહાર જે ફીણ નીકળે એ ચાટી જતો હતો, એણે બંધ કર્યું. પછી રસ્તામાં એક વાર આવતો હતો અને ક્યાંક પછી ઘેર પાછો જ ના આવ્યો, એટલે ગુરુજીની ચિંતા કે ચેલો બાકી રહ્યો, ભૂખ્યો ભૂખ્યો રહીને ચેલો ભાગી ગયો કે શું થયું, એવી ને એમને ચિંતાથી કે શું થયું બિચારો કેમ નથી આવ્યો. તો શોધવા ગયા, ઉપમન્યુ મોં પાડતા નીકળ્યા ત્યારે ક્યાંક દૂર જંગલમાં એક કુવામાંથી અવાજ આવ્યો, ગુરુજી વહી છું કુવાની અંદર, કે બેટા કુવામાં કેવી રીતે પડી ગયો, કે ગુરુજી બહુ જ ભૂખ લાગી ગઈ તેને, તો પછી રસ્તામાં કંઈક પાંદડા મળ્યા તોડીને ખાઈ લીધા, એ પાંદડા આંકડાના હતા, મારી આંખો જતી રહી એટલે આંધળો થઈ ગયો. રસ્તામાં કુવો દેખાયો નહીં, હું કુવામાં પડી ગયો, તો પછી કુવામાં પડી ગયો એટલે બહાર નીકળે કેવી રીતે, અને આંખો નથી આંધળો થઈ ગયો છે. ગુરુજી કે અશ્વિની કુમારોને યાદ કર બેટા, એટલે અશ્વિની કુમારો આવ્યા અને એમણે કહ્યું કે અમે તને આ કૂડો આપીએ છીએ તે ખાઈ જાય, કે ના ગુરુજીને પૂછ્યા વગર ના ખવાય. વિચાર કરો આ કેવું નિવેદન થતું હશે. એટલે સ્વામી તંત્રત્વ કોને કહેવાય એનો દાખલો આપું છું. સ્વામી તંત્રત્વ, સ્વામીને અધીન હોવું, અને બીજું ની જીવનની અનિવાર્ય જરૂરિયાત ખાવાનું,
બીજી વસ્તુ માટે અધીન થઈએ કે ભાઈ ચલો તમે કહેશો કે લાલ કપડા પહેરો તો લાલ પહેરો, પીળા પહેરો તો પીળા પહેરો, તમે જે એ બધું તો બરાબર તમે કહેશો એ કરીશું, ખાવાનું જે કહેશો તે ખાઈશું, પણ ખાઈએ તો ખરાક નહીં, પણ ખાવાનું જયારે ના મળે ત્યારે સ્વામી તંત્રત્વ જાળવવું એ કઈ વસ્તુ હશે નહીં. સ્વામી તંત્રત્વ એ ઈશ્વરાનજી મહારાજે વર્ષો પહેલા 80-81 ના જમાનામાં કોઈક વાર અહીં ઠાકોરભાઈ હોલની પાસે બીજો ભાઈ કાકા ભવન ખરું ખરું ને, ભાઈ કાકા ભવન એ ખાલી રૂમ, એ વખત એક ઓરડો જતો ખબર નહીં અત્યારે શું છે. એ ભાઈ કાકા ભવન એક વાર ગુરુ પૂર્ણિમા એમનું કોઈ પૂજા કે પ્રવચન કશું હતું. આમ તો આ કથા મહાભારત ને પુરાણોની છે, પણ એમણે આ કહી હતી એ કથામાં એમણે ઉમેર્યું છેલ્લે કે પેલો કુવામાંથી બહાર આવ્યો ને તો કુવામાંથી એક ડાળી તોડતો આવ્યો અને આવીને કહેશે ગુરુજી આપ કે લીએ મેં દાંતણ લઈ આવ્યા હું, તો અંદર પેલો ડાળીઓ હોય ને એમાંથી ગુરુજી માટે દાંતણ લઈને બહાર આવ્યો. એટલે કેવો ગુરુ શિષ્ય, કેવા શિષ્યો જ્ઞાન પ્રાપ્ત કરેલે, કેવા ગુરુ શિષ્ય સંબંધો હોઈ શકે. અને તમે નિવેદિત ભોજન કરાય, હા આ સાધુ ભગવાને જ્યારે અત્રિ મુનિને કે કોઈકને પૂછ્યું રામચંદ્રજીએ કે ક્યાં નિવાસ કરું હું જંગલમાં જઈને, ત્યારે જે જવાબ આપ્યો ને એમાં તમને અર્પેલા જ પટભૂષણ ધારણ કરે છે વસ્ત્રો, તમહી નિવેદિત ભોજન કરહી, ભોજન તમને નિવેદિત કરે છે. જે બધા ત્યાં આવાના ઘરમાં રહેજો, આના હૃદયમાં રહેજો, આના હૃદયમાં રહેજો, આના હૃદયમાં રહેજો, એમાં એક આપણ છે કે જે તમને નિવેદિત કરીને વસ્તુઓને ગ્રહણ કરે છે. એટલે આપણે તો મૂર્તિને આમાં મૂકવા એટલે મૂર્તિનું પૂછકે લઈએ પાછું, પા તો ખાઈ જાય એવા ભગવાન, એમને નિવેદન કરવાનું, પાછું આપે તો આપે, ના આપે તો ના આપે. સ્વામીતંત્ર ઈશ્વર તંત્રત્વ કંઈ સહેલું હશે, પણ સ્વામીતંત્રત્વ અઘરું છે. ઈશ્વરને રાગદ્વેષ નથી અને ઈશ્વર આપણને કહેતો નથી પૂજા કરો તો વાંધો નહીં, ના કરો તો વાંધો નહીં, 5 દાડા કરો, 50 દાડા કરો, 75 દાડા કરો, 200 દાડા કરો, 364 દાડા કરો, 365મે દાડે બેસતું વર્ષ હોય ત્યારે પૂજા જ ના કરો. કેમ? બસ ફરવા જવાનું મન થઈ ગયું, પિકનિક પર ગયા, યાત્રાએ ગયા, ના કરો, ભગવાન કશું નહીં બોલે. પણ જો કોઈક માણસ સેવા કરતો હોય, સાસુ સસરાની કરો કે પતિની કરો કે ગુરુની, કોઈક વ્યક્તિની કરો, તો તરત એકદમ ઘરમાં ગરમ પાણી પેલો ઉંપાડે, શું કરે છે ભગવાન? તો ગરમ પાણી નહીં લે, ઠંડા પાણી નહીં લે, જે આ પોતે નહીં લે, ખાઈ લે, બધું કરી લે. એ લોકોને દેવતાઓની પૂજા ગમતી હોય છે, માણસોને નથી ગમતી હોતી, કારણ કે માણસોના પ્રતિભાવો હોય છે, માણસો જીવતા હોય છે, માણસોને જરૂરિયાત પણ હોય છે, અને માણસો આપણને એમના અનુકૂળતા પ્રતિકૂળતાનો ખ્યાલ આપતા હોય છે, એને આપણે અનુસરવું પડતું હોય છે. ભગવાનમાં તો ચિંતા છે, જે કરવું હોય કરો, નારાયણ બીજો ક્યાં બોલવાનો છે, ક્યાં જોવાનો છે. તો સ્વામી તંત્રત્વ એવું સ્વીકાર્યું હોય ત્યારે ઇન્દ્રિયો કહે છે કે અમે જાતે લઈને ખાઈ લઈએ બરાબર ના કહેવાય, સ્વામી તંત્રત્વ છે એટલે તમે આપો ત્યારે જ અમે ખાઈ શકીએ. જોડે જોડે આ બધી વસ્તુઓને પણ હમણાં જ મેં ક્યાંક વાંચ્યું, ક્યાં વાંચ્યું આજકાલ, પણ આ મુશ્કેલી થતી હોય છે કે સિદ્ધાંતનો સ્વીકાર કરી એટલે ફોર્મનો આકારનો સ્વીકાર કરીએ સિદ્ધાંત રહી જાય. એટલે અત્યારે જયારે નિવેદન ભોજનની વાત થઈ એટલે પછી પેલો ભૂખે મરવા વાળે કે ગુરુજી આપ કહો તો ખાઈશ. તો એના માટે સ્વામી તંત્રત્વ વેદાંતમાં તો તંત્રત્વ પેલું બુદ્ધિ ને વિચારને માટે જ કહ્યું હોય છે, આ બધું તો બહારના ફોર્મ છે એમ તો શરૂઆત તો કરવી જ કરવી, પરંતુ એ તો બહુ જ પ્રાથમિક શરૂઆત છે, બહુ જ પ્રાથમિક. સાહેબનો અજન્ડા ઓફ માય ઓન, મારે મારો કોઈ કાર્યક્રમ કા આયોજન છે જ નહીં, આપ કહો તે કાર્યક્રમ આ નહીં થાય, હા આજે નહીં થાય, પેલું નહીં ફાવે, મારે મારું કોઈ આયોજન જ ના હોય, આ બધી તો શરૂઆત છે. આગળ જઈને મારે મારી વિચારણાનું કોઈ આયોજન ના હોય કે આમ વિચારવું આ સારું કહેવાય, આ ખોટું કહેવાય, આ ધર્મ કહેવાય, આ અધર્મ કહેવાય, આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય, આ કલ્યાણકારી કહેવાય, આ અકલ્યાણકારી કહેવાય, આ શ્રેય કહેવાય, આ પ્રેય કહેવાય. આપણો તો મુખ્ય વસ્તુ એ છે કે વિચાર, કારણ કે અવિચારની ખોટા વિચારથી સંસાર સિદ્ધ થયો છે, સાચા વિચારથી સંસારમાંથી મુક્ત થવાશે. હવે આવું બધું નિવેદનને આવું શરૂ કરતા 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 એવો વખત આવશે કદાચ કોઈક જન્મે ને કોઈક વખતે કે જ્યારે આપણે આપણા વિચારનું સારથ્ય નારાયણને કે ગુરુજીને સોંપી શકીશું. હું કેવો વિચાર કરું એ પૂછીને કરું, હું વિચાર કરું બોલો એ કેવું હોય. આપણને એમ કે ખાવાનું કપડાના બધી વસ્તુઓ ચાલો એની તો કોઈ કિંમત જ નથી, જે જ અઘરું છે સૌથી પહેલું એ જ અઘરું છે કે ખાવાનું બહાર જ કહે એટલે ખાવું ના આ બધી વસ્તુઓ
પણ સરવાળે વિચાર પદ્ધતિ આખે આખી વિચારધારા બદલાઈ જાય અને એ સારથ્ય સોંપવામાં આવે ગુરુજીને. બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ, કઠોપનિષદે કહ્યું કે બુદ્ધિ સારથી છે. એટલે એ સારથ્ય જ્યારે અર્જુન પોતાના રથનો ભગવાનને સોંપે છે ત્યારે માત્ર આ યુદ્ધના રથનું નહીં જીવનના રથનું સોંપે છે. અને સારથી બુદ્ધિ છે એટલે હવે સારથ્ય આપ કરશો, આપ સારથી થશો, એનો અર્થ કે મારી બુદ્ધિ સારથી થવાનું કામ બંધ કરશે ને. મેં તો સારથી ના જોઈ શકે, એક રથના એક સારથી આમ લઈ જાય, બીજો સારથી પાછળ લઈ જાય. એટલે જીવનમાં સારથી હોય તો એક જ હોય. હવે એ સારથ્ય ગુરુ ભગવાનને સોંપ્યું તો પછી પાછી બુદ્ધિ વચ્ચે ડગડગ કરે તો ના ચાલે. બુદ્ધિ હવે સારથ્ય નહીં કરે મહારાજ, હવે આપ સારથ્ય કરજો. બરાબર સ્વામી તંત્રત્વ આપણે તો આ પ્રકારનું સ્વીકારવું છે, બાકીના તંત્રત્વ છે એ બધા તેની શરૂઆત છે. પેલું પેલું એટલું બધું પકડી રાખે કે પેલું સ્વીકારે નહીં, ગુરુજીની વિચારધારાને ના સ્વીકારે, પણ આ સ્વીકાર. તમે કહો ને કે ભોજન કહેતો જ કરવાનું, એટલે એટલે આપણે તો જે આપણું ધ્યેય કે લક્ષ્ય છે એ આ છે કે આપણી વિચારધારાને આપણે શાસ્ત્રોની વિચારધારાના ઢાંચામાં ઢાળી શકીએ. તો સ્વામી તંત્રત્વાદ અસ્માકમ નૈવમ કર્તુમ ઉચિતમ. અમે તો સ્વામીને આધારિત છીએ, સ્વામીને અધીન છીએ, એટલા માટે જાતે અમે અમારા અન્નની વ્યવસ્થા કરીએ એ યોગ્ય નથી. તે અભિપ્રેત્ય વાક્યાત પરમ ભાષ્યમ અવતારયતે, એવા અભિપ્રાયથી વાક્યના અર્થને વરેલું જે ભાષ્ય છે એનું અવતરણ કરે છે ભાષ્યકાર તવૈ વૈતી. પંદરમી પાદ નો ટીકાકારે કહ્યું, તવૈવ અન્ન સ્વામિત્વ અસ્માકમ અપી તત્ર પ્રવેશ માત્રમ. એટલે અન્નના સ્વામી તો હે પ્રાણ આપ જ રોજો. અમે નથી કહેતા કે અન્ન અમને આપી દો અને અમે નિર્ણય કરીએ. અન્નના સ્વામી તો હે પ્રાણ દેવતા, એટલે આ પ્રાણને ઈશ્વર જ સમજવાનો. અહીં પ્રાણની વાત થઈ રહી છે. આ ઈશ્વર એટલે જે પ્રકારે આવાહન કરીશું એ પ્રકારનું આપણે એમાંથી પ્રાપ્ત કરીશું. આપ સ્વામી રહો, અસ્માકમ અપી તત્ર પ્રવેશ માત્રમ સ્થિત્યર્થમ અપેક્ષિતમ. અમારો તો માત્ર એમાં પ્રવેશ જેથી અમે અમે જીવી શકીએ એટલા પૂરતો જ અપેક્ષિત છે. તે વાક્યાર્થમ આહ, એ વાક્યાર્થ ભાષ્યકારે કહ્યું, અસ્માંશ્ચ ભાગિનઃ અન્ન ભાગિનઃ કુરુ. આગળ ભાષ્યકાર કહે છે, ઇતરઃ આહ તે યુયમ યદિ અન્ન અર્થિનઃ વૈ માં અભિસંવિશત સમંતતઃ માં આભિમુખ્યેન નિવિશત ઇતિ એવમ ઉક્તવતી પ્રાણે તથા ઇતિ એવમ ઇતિ તમ પ્રાણમ પરિસમંતમ પરિસમંતાત ન્યવિશંત નિશ્ચયેન આવિશંત તમ પ્રાણમ પરિવેષ્ટ્ય નિવિષ્ટવંતઃ ઇત્યર્થઃ. ઇતરઃ એટલે ઇતરઃ પ્રાણઃ, આઠમી પાદમાં તૈહી એવ મુક્તઃ પ્રાણઃ. ઇન્દ્રિયોએ જ્યારે પ્રાણને આ પ્રકારે કહ્યું કે ભાઈ અમને પણ ખાવાનું આપો, તમે એકલા ના ખાશો, તમે સ્વામી રહો, તમારા કયા પ્રમાણે અમે લઈશું, પરંતુ અમને પણ થોડો થોડો ભાગ આપો, નહીં તો અમે રહી શકીશું નહીં, એવું જ્યારે કહ્યું ત્યારે ઇતરઃ પ્રાણઃ આહ, ત્યારે પ્રાણ કહે છે તે યુયમ યદિ અન્નાર્થિનઃ, તમે લોકો જો અન્નની ઈચ્છા રાખતા હોય તો વૈ માં એટલે માં તરહી, એટલે જો તમે ઈચ્છા રાખતા હોય તરહી તો માં અભિસંવિષત, તમે લોકો સમંતતઃ માં આભિમુખ્યેન નિવિશત. 10, 11 અને 12 સમંતતઃ એટલે તાદાત્મ્યેન, તો તમે તમે એવું માનો કે હું ખાઉં છું, તમે જ ખાઓ છો. તાદાત્મ્યેન માં એટલે મત આજ્ઞયા, નિવિશત એટલે મયી એકતામ આપદ્યધ્વમ ઇત્યર્થઃ. તમે લોકો મારામાં તાદાત્મ્ય કરી લો તો મારામાંથી તમને પણ ભાગ મળશે. હવે ખાવાનું હોય ત્યારે એવું શક્ય નથી કે ભાઈ તમે ખાવ અમે ખાઈ લીધું કહેવાય, એટલે એ જરા જુદો કિસ્સો છે. પણ યશ વગેરે એમાં કરી શકાય. આપણો મુખ્ય મુશ્કેલી આપણી ખાવાની નથી હોતી, પણ યશની નાવી બધી હોય છે.
કે ગુરુજી ની યશ મળે એમાં આપણને શું બરાબર ને, જ્યાં ત્યાં પાછા શું કે આપણને લોકો કે ધજાને ફરક હોય તો કદી દાડો થવું જ પડે, દાડો અમારે થવાનું દર વખત એટલે તમારે ફરક હોય એટલે એટલે આવું તો થાય. મકાન બંધાય તો પાયામાં ઈંટો હોય કોઈએ તો પાયામાં જવું જ પડે ને, પાછા આવી બધી સલાહ આપે આપણને તો આપણને ગમે, અમારે મકાન અમારે ધજાથી ફરક હોતો હોય ને કોઈ દર પર દાડા થવાનું હોય તો ત્યાં આ સલાહ કામ લાગશે ખરી કે મારામાં તાદાત્મ્ય કરી લો એટલે ગુરુજી નો યશ મળે, અમારો જ યશ છે, ગુરુજી ની ધજા પર ગયેલા અમારી ધજા પર ગઈ છે એવો યશ લઈ શકો તમે, તો મારામાં તાદાત્મ્ય કરી લો તો તમને એવું નહીં થાય કે અમને યશ નથી મળ્યો. બધું જ અઘરું છે, બધું જ અશક્ય છે, એક કે એક વસ્તુ અશક્ય છે. અમે અમારી ધજા ઊંચી કરીને અમે જ યશ મેળવ્યો, અમે કઈ જઈએ એવા છે, તમે ગુરુ છો તો અમે શું ખોટા છીએ. આ બધું બહુ જ એટલે એટલી બધી મુશ્કેલ વસ્તુઓ છે જેની કઈ કલ્પના જ ના કરી શકાય. એટલે એટલે વેદાંત આઈ ડુ નોટ નો, પણ એટલે સાદર ચતુષ્ટય સંપત્તિની બધી પ્રક્રિયાઓ છે, ઇટ્સ નો જોક. અને એટલે પછી શાસ્ત્રોનું રક્ષણ થાય છે, સરસ વસ્તુ છે, પરંતુ વ્યક્તિ પોતે પોતાનો શા ઉદ્ધાર કરી શકે છે બધું મુશ્કેલ છે. નિરીશત 12મી પદ નો એ તેઓ મુક્તવતી પ્રાણે, આવું જયારે પ્રાણે કહ્યું, આ ઇન્દ્રિય તો બહુ ડાય છે હા, એને તો પ્રાણે કીધું કે તમે બધા મારો તમે માનો ને કે હું ને તમે એક જ છીએ એટલે મારામાં તાદાત્મ્ય કરી લો, તથા કે ઇન્દ્રિયો કહે છે ભલે ત્યારે આપ જેવું કહેશો એવું કરીશું. તથા ઇતિ એવમ ઇતિ તમ પ્રાણમ પરિસમંતમ પરિસમંતાત ની અવિશંત નિશ્ચયન અવિશંત, એટલે નિશ્ચયપૂર્વક બધા એમની આજુબાજુ બેસી ગયા, બધી ઇન્દ્રિયો હતી એ પ્રાણની આજુબાજુ, જેવું પ્રાણે કહ્યું કે તમે મારામાં તાદાત્મ્ય કરી લો, હું ને બધા તમે એક જ છીએ એવું માની લો તમે. પરિસમંતાત ન્યવિશંત નિશ્ચયન, એટલે પરિ એટલે સમંતાત, ની એટલે નિશ્ચયન, અવિશંત એટલે આમ વિશ એટલે બેસવું પણ ખરું, પછી પ્રવિશ એટલે પ્રવેશવું, પણ વિશ એટલે બેસવું, બધા આજુબાજુ નિશ્ચયપૂર્વક બેસી ગયા. તમ પ્રાણમ પરિવેષ્ટ્ય નિવિષ્ટવંત ઇત્યર્થ, હા પ્રાણને ઘેરીને બધી ઇન્દ્રિયો આજુબાજુ બેસી ગઈ. ટીકાકાર કે છે વૈ શબ્દ યદિ અર્થે પ્રયુક્ત, તો તે યુયમ યદિ અન્નાર્થી ન, પછી જે વૈ છે ને એ યદિના અર્થમાં છે, એટલે તે યુયમ યદિ અન્નાર્થી ન, તે યુયમ તો યદિ તો છે જ ને, યદિ અન્નાર્થી ન, અચ્છા તો એવું થયું કે ભાષ્ય શ્રુતિનો વય છે એનો અર્થ આગળ યદિ આવી ગયો એ છે એમ. આમાં તો ઘણી વાર એવું થયું કે પહેલા અર્થ આવ્યો પછી શ્રુતિનો શબ્દ આવ્યો, તો તે એટલે યુયમ, વય એટલે યદિ, બરાબર એવું થયું, તેનો અર્થ યુયમ થયો અને વય શબ્દ જે પાછળથી આવે છે ભાષ્યમાં એનો અર્થ આગળ આવી ગયો યદિ. અન્નાર્થી ન તરહી માં અભિસંભિષંત, તો હવે ટીકાકાર કે છે પ્રાણમ પરિવેષ્ટ્ય તદ અનુજ્ઞયા વાગાદીનામ અન્નાર્થીનામ અવસ્થાનમ ચેત તેષામપી પ્રાણવત અન્ન સંબંધ સ્યાત ઇતિ આશંક્ય આહ. હવે પ્રાણને ઘેરીને પ્રાણની અનુજ્ઞા મેળવીને વાણી વગેરે ઇન્દ્રિયો છે તે અન્નાર્થીનામ અવસ્થાનમ ચેત, વાણી વગેરે ઇન્દ્રિયો અન્નની ઈચ્છાવાળી જે છે એ પ્રાણની આજ્ઞાથી અને પ્રાણે કહ્યું એ પ્રમાણે એને ઘેરીને ચારે બાજુ બેસી ગઈ, તો પછી તેષામ અભી પ્રાણવત એ બધી ઇન્દ્રિયોનો પણ પ્રાણની જેમ અન્ન સંબંધ સ્યાત, તો અન્નનો જોડે સંબંધ થઈ જશે એવી આશંકા કરીને જવાબ આપે છે તથા ઇતિ. તથા નિવિષ્ટાનામ પ્રાણ અનુજ્ઞયા તેષામ પ્રાણેન એવ અદ્યમાનમ પ્રાણસ્થિતિકરમ સત અન્નમ તૃપ્તિકરમ ભવતિ ન સ્વાતંત્રેણ અન્ન સંબંધ વાગાદીનામ. તથા નિવિષ્ટાનામ એટલે પ્રાણમ આશ્રિત્ય અવસ્થિતાનામ ઇત્યર્થ, પ્રાણનો આશ્રય લઈને જે અવસ્થિત છે આ બધી ઇન્દ્રિયો પ્રાણ અનુજ્ઞયા તેષામ પ્રાણેન એવ અદ્યમાનમ, તો પ્રાણની અનુજ્ઞા લઈને પ્રાણની રજા લઈને પછી આ બધી ઇન્દ્રિયો છે એ પ્રાણેન એવ પ્રાણ વડે જ અદ્યમાનમ એટલે જે ખવાઈ રહ્યું છે
કયું પ્રાણ સ્થિતિકરમ, એટલે પ્રાણ જે અન્ન ખાય છે એ પ્રાણની સ્થિતિ ટકાવી રાખવા માટે જરૂર છે. પ્રાણ સ્થિતિકરમ સત અન્નમ, પ્રાણની સ્થિતિ કરાવી રાખનારું છે એવું જે અન્ન છે એ તૃપ્તિકરમ ભવતી. તો પ્રાણ જે અન્ન ખાશે એ અન્ન વડે પ્રાણની સ્થિતિ રહેશે, એના દ્વારા જ ઇન્દ્રિયોની સ્થિતિ રહેશે. બાકી જો પ્રાણની ચિંતા ના કરે, ઇન્દ્રિય પોતે પોતે ખાવા માંડશે, તો એનાથી પ્રાણની સ્થિતિ નહીં રહે, એટલું જ નહીં ઇન્દ્રિયોની સ્થિતિ પણ નહીં રહે. ધારો કે આખા ઝાડ છે મોટું, હવે આખા ઝાડમાંથી એક ડાળી પર ફળ આવે છે, અને આપણે ફળને, આપણને તો ફળમાં જ રસ હોય, ઝાડમાં ક્યાંથી રસ હોય. તો આપણે ફળને પોષવું હોય એટલે એક ડાળી પર બહુ જ કેરીઓ આવી છે, એ ડાળીને આપણે ખાતર નાખીને, પાણી નાખીને પોષણ આપીએ તો એનાથી આપણને ફળ મળશે કે નહીં મળે, બરાબર છે? એટલે આપણે કોઈ એક ડાળી હોય તો ડાળીને પોષણ થડને મૂળથી જ મળવાનું છે. એટલે આપણે ડાળી પરથી ફળ જોતા હોય તો પણ મૂળને પાણી આપીશું કે ખાતર વગેરે આપીશું, અને પાંદડાઓ તોડી નાખીએ, બધા પાંદડા કાઢી નાખીએ કે ચલો ફળ ફળ આવી જાય, કેરી કેરી જાય, પાંદડાની શી જરૂર છે? તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો પણ નહીં થાય. એટલે આપણે કેરી જોઈતી હોય તો એને માટે થડને મૂળને અન્ન અને પાણી આપવું પડશે, અને પાંદડાઓને પ્રકાશ આપવો પડશે. આવું બધું થશે પછી કેરી મળશે. આપણે કેરીને પોષવા માટે જો આ ઝાડની દરકાર નહીં કરીએ તો ઝાડનો નાશ થશે અને કેરીનો નાશ થશે. એ વાઘાદીને ખબર છે કે જો અમે પ્રાણનું અન્ન લઈ લઈશું તો પ્રાણને અન્ન નહીં મળે, પ્રાણને નહીં મળે એટલું જ નહીં અમારી સ્થિતિ પણ નહીં રહે. એટલે અમે લોકો પ્રાણ ઉપર આધારિત છીએ, એટલે અનાજ હે પ્રાણ તું જ લે, અને તને જે અન્ન મળે એમાં જ થોડો થોડો ભાગ આ, તો તું પણ રહી શકીશ, અમે પણ રહી શકીશ. અને કેવી સરસ વ્યવસ્થા છે. તથા નિમિષ્ટાનામ પ્રાણ અનુજ્ઞેયા તેષામ પ્રાણીના વિદ્યમાનમ પ્રાણ સ્થિતિકરમ સત. પ્રાણની સ્થિતિ કરાવનારું જે અન્ન છે તૃપ્તિકરમ ભવતી, એ વાણી વગેરેને તૃપ્તિ કરનારું થાય છે. ન સ્વાતંત્રેણ અન્ન સંબંધ વાઘાદીનામ, વાણી વગેરેનો સ્વતંત્રતાથી અન્ન સંબંધ હોતો નથી. ગુજરાતીમાં એવું કહે છે મમમથી કામ છે કે ટપટપથી કામ છે, બરાબર છે? વાણી વગેરેને આમ ખાવા નથી મળતું જે પ્રાણને મળે છે. એટલે એમ કહેતી હોય કે તું ખાય છે ને અમે કેમ ના ખાઈએ, જો એ સીધું ખાવા જશે તો પ્રાણનો નાશ થશે, તો પોતાની અને એની બંનેની સ્થિતિ નહીં રહે. એટલા માટે વાઘાદીને પોતાને એમણે કહ્યું કે અમે એના વગર રહી શકીએ એમ નથી, તમારે રહેવું છે એક પ્રશ્ન છે ને, તો રહેવા માટે મારા અન્નમાં ભાગ પાડો તો તમને મળશે, તમે જો એવું ઈચ્છો કે અમે સ્વતંત્રતાથી ખાઈશું તો જતું રહેશે. એટલે આપણને પરિણામમાં રસ છે, આપણને આ રસથી કે આ કર્મથી એવો રસ ન હોવો જોઈએ. અધિકારીત્વની વાત આવે ત્યારે આપણે આ કહીએ છીએ કે ગાયત્રી મંત્ર કરવાનો અધિકાર બ્રાહ્મણોને પુરુષોને જ કેમ, બીજાને કેમ નહીં? તો ગાયત્રી મંત્રથી જે ફળ મળે એ ફળમાં આપણને રસ છે કે ગાયત્રી મંત્રમાં રસ છે? રસ તો ફળમાં જ હોય ને. અગ્નિહોત્ર યજ્ઞ કે અશ્વમેધ યજ્ઞ અમે ના કરી શકીએ, એવું કેમ કે ના કરી શકીએ? અશ્વમેધ યજ્ઞમાં રસ છે કે ફળમાં રસ છે? જો ફળમાં રસ હોય તો ઉપાસના કઈ જ છે, કે અહીંયા ઉપાસના કઈ છે, ઉપાસના કરીશું તો યજ્ઞનું ફળ મળવાનું છે જે અધિકારી નથી એમને માટે. એટલે આપણો રસ પરિણામમાં હોઈ શકે, એના એના રસ્તામાં કે કર્મમાં કે સાધનમાં ન હોય એ ઈચ્છનીય છે કે યોગ્ય છે. અધિકારી તો બધાનું શ્રેષ્ઠ, કર્મણી અભિરત સંસિદ્ધિ લભતે નર, મનુષ્ય પોતપોતાના વર્ણાશ્રમના ધર્મમાં લાગેલો રે તો સિદ્ધિ સરખી પ્રાપ્ત થાય છે બધાને. કર્મ બધાનું જુદું છે, કારણ કે બધાની ફ્રેમ ઓફ માઇન્ડ, બધાનું માનસ જુદું છે, અનુકૂળતા જુદી છે, શરીર વ્યક્તિત્વની અનુકૂળતા પણ જુદી છે, બહારની પણ જુદી છે. એ સંજોગોમાં શ્રેષ્ઠ કર્મણી અભિરત સંસિદ્ધિ લભતે નર, એટલે ફળમાં ચોરી નથી. શાસ્ત્રોમાં ફળ, શાસ્ત્રોમાં ક્યાંય નથી કહ્યું કે આને ફળ મળશે ને આને નહીં મળે. શાસ્ત્રોએ માત્ર કર્મોની જ વાત કરી છે કે આનું આ છે અને આનું આ છે. એટલે આપણને ફલચૌર્યમ, ફળની ચોરી શાસ્ત્રોમાં નથી. ટીકામાં કહે છે ત્યક્ત પ્રાણસ્ય અન્ન બલાત વાઘાદી સ્થિતિ અનુપલબ્ધિ અર્થ. કેમ એવું કહશો કે સ્વતંત્રતાથી વાણી વગેરેનો અન્ન જોડે સંબંધ નથી? તો ટીકાકાર કહે છે કે ત્યક્ત પ્રાણસ્ય, જેણે પ્રાણનો ત્યાગ કર્યો છે અન્ન બલાત, એવા માણસને અન્નના બળથી વાઘાદી સ્થિતિ અનુપલબ્ધિ હે, એની વાણી રહી શકતી નથી. તો જેના પ્રાણ જતા એક માણસ મરી ગયો, પછી એની વાણીને ખવડાવીએ, એને કાનને ખવડાવીએ, એને નાકને ખવડાવીએ કે પેલા આઈ ડ્રોપ્સ નાખીએ અને ઇયર ડ્રોપ્સ નાખીએ, નેઝલ ડ્રોપ્સ નાખીએ, માણસ મરી પ્રાણ જતા રહ્યા છે, પણ ઇન્દ્રિયોમાં ડ્રોપ નાખ નાખ કરીએ આપણે
કે બીજું કશું કરીએ તો એનાથી ઇન્દ્રિયો જીવતી કે પ્રાણ જીવતા જોવા મળતા નથી. વાઘાદીના અન્નજન્ય ઉપકારસ્ય પ્રાણ દ્વારા સિદ્ધે, એટલે સિદ્ધ થયો કે વાણી વગેરે ઉપર અન્ન ઉપકાર કરવો હોય તો પ્રાણ દ્વારા જ કરવો પડશે. એવું જયારે સિદ્ધ થયું ત્યારે ફલિતમ આહ, તો શું સિદ્ધ ફલિત થાય છે? ભાષ્યકાર કહે છે, તસ્માત યુક્તમ એવ અવતારણમ અનેન એવ તદ્યતે ઇતિ. તસ્માત સ્વાતંત્રેણ અન્યસ્ય વાઘાદિ પોષકત્વ અભાવાદિત્યર્થ. સ્વતંત્રતાથી અન્ન છે એ વાઘાદિનું પોષક નથી. કારણ કે આવું છે, માટે એવું આ ચર્ચા કેમ કરવી પડી કે પ્રાણેન એવ અધ્યતે, કે અનેન એવ અધ્યતે, અન્ન કે પ્રાણ વડે જ ખવાય છે. એવું જે અવધારણ હતું કે પ્રાણ વડે જ ખવાય છે, એવું શા માટે? કેમ બીજા વડે ના ખવાય? તો એના જવાબમાં ચર્ચા કરી કે પ્રાણ વડે જ ખવાય છે, બીજી ઇન્દ્રિયો ખાઈ શકતી નથી. જૂના પુસ્તકમાં અવધારણમ પછી અનૈવ એવું લખ્યું છે, એક ને રહી ગયો છે. જૂના પુસ્તકમાં ભાષ્યની છેલ્લી લીટીમાં છે આપણે, એમાં તસ્માદ યુક્તમ એવ અવધારણમ અને નૈવ ને ઉમેરવાનો બાકી છે. અને નૈવ ને ઉમેરજો. અને નૈવ તદત્યતે નવામાં છે કે નવામાં નથી? અવતરણ તો છે જ નહીં કોઈ જગ્યાએ. ના અવધ એટલે ભૂલમાં જ હશે, એ પ્રિન્ટિંગ મિસ્ટેક હોવી જોઈએ. અવધારણમ અને નૈવ, અવધારણમ અને નૈવ, જૂના પુસ્તકમાં 123 પાનું ભાષ્યની બીજી લીટી તદ્યતે ઇતિ. ને ઉમેરવાનો, હા નહી લખેલો છે, ને ઉમેરવાનો. અને નૈવ તદ્યતે ઇતિ, આખો શબ્દ ભેગો જ છે. અવધારણ મને નૈવ એવું એ તો છે જ નહીં, એની જરૂર પણ નથી. અને કરવો એક વાંધો નથી. યુક્તમ એવ અવધારણમ પછી આટલું અવતરણ થઈ શકશે. અને નૈવ તદ્યતે એટલું મૂકવો તો વાંધો નથી. ઇતિ આ અનસ શબ્દ પુલ્લિંગ છે. અનસ એટલે ગાડું, એ શબ્દ પુલ્લિંગ છે. અને રૂપો કોના જેવા હજુ મને મળ્યું નથી. અનસ પુલ્લિંગ શબ્દ છે ગાડું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને. વ્યોમવદ્ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.